ખાતે રમાયેલ રાજ્યકક્ષાની બળવંતરાય મહેતા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છ પંચાયતની ટીમ રનર્સ અપ થયેલ હતી. રાજ્યની 30 પંચાયતની ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ હતો, જેમાં કચ્છની ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. ફાઇનલ મેચ સુરતની ટીમ સામે રમાયેલ હતી, જેમાં સુરતની ટીમે 40 રનથી વિજય મેળવેલ હતો. સુરતની ટીમના પ્રથમ બેટિંગ કરતાં 168 રન થયા હતા, જે રનનો પીછો કરતાં કચ્છની ટીમ 26.4 ઓવરમાં 128 રન બનાવી શકેલ હતી. કચ્છના બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત બનતા ફાઇનલમાં રમી શકેલ ન હતા. કચ્છના 4 ખેલાડીઓ મેન ઓફ ધ મેચ બનેલ હતા. કચ્છ જિલ્લાની ટીમના કેપ્ટન 53 વર્ષની ઉંમરે ફિલ્ડિંગમાં ચુસ્તતા દેખાડેલ હતી. તેઓ બેસ્ટ ફિલ્ડર બનેલ હતા. રનર્સ અપ બનેલ કચ્છની ટીમના કેપ્ટન તથા ખેલાડીઓને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવભાઈ જોશી અભિનંદન પાઠવેલ હતા. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવભાઈ જોશી તથા ટીમના ખેલાડીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે 28મું જે આંતર જિલ્લા બલવંતરાય મહેતા ક્રિકેટ ટુર્નામેન્ટ હતું, એમાં કચ્છ જિલ્લાને ફાઇનલમાં પ્રવેશ મળ્યું અને આપણે ખૂબ જ સારી રમત રમી અને રનર્સ અપ રહ્યા છીએ. એ બદલ હું તમામ ખેલાડીઓનું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને એમને શુભેચ્છાઓ આપું છું કે નેક્સ્ટ ટાઈમ આપણે વિનર તરીકે આ ટ્રોફી જીતીને લાવશું. અને અમારું ખૂબ જ આનાથી જિલ્લા પંચાયતનું માન વધ્યું છે, એ અમારા માટે ખૂબ જ અત્યંત હર્ષની વાત છે. હા, આપણે હમણાં જ આંતર તાલુકા ક્રિકેટ સ્પર્ધા યોજી હતી, એમાંથી પછી જે ટીમ સિલેક્ટ થઈ પછી આપણે અહીંયા આ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં મોકલેલી હતી. હવે આગામી સમયમાં પણ જુદી જુદી રમતો જેવો કે ફૂટબોલ કે વોલીબોલ એવા બધામાં આપણે આંતર તાલુકા ટુર્નામેન્ટ યોજવાની આપણી ગણતરી છે. સાથોસાથ ઇન્ડોર ગેમ્સમાં પણ થોડું અમારું એક નવું સંકુલ જે રેકોર્ડ રૂમ ઊભું થઈ રહ્યું છે, તો જે જગ્યા વધશે એમાં ટીટી વગેરે પણ વસાવવાની મંશા છે. હું પ્રવીણ સિસોડા, જિલ્લા પંચાયત ટીમના કેપ્ટન. કુલ 30 જિલ્લાઓ ભાગ લીધો હતો અને એમાં અમે ચાર મેચો જીત્યા અને પાંચમી ફાઇનલમાં હાર્યા. એમાં ખાસ કરીને સેમિફાઇનલ જે લોકલ ત્યાંની આણંદ ખાતેની હતી અને અમારા બે સારા બેસ્ટમેનો ઇન્જર્ડ થવા છતાં પણ અમે આણંદના જે મોટો સ્કોર હતો 172નો એ અમે પાર કરી અને ફાઇનલમાં પહોંચ્યા. એ અમારા માટે બહુ ગૌરવની વાત છે. કચ્છ જિલ્લાની ફાઇનલ મેચ સુરત સામે રમાણી હતી અને 30 ઓવરની ફાઇનલ હતી. એમાં સુરતે ટોસ જીતીને પહેલો દાવ લીધો હતો, એમણે 168 રન બનાવ્યા હતા, જ્યારે આપણી કચ્છ જિલ્લાની ટીમ 128 રનસે 26.4 ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. સેમિફાઇનલથી આગળ સેમિફાઇનલમાં નહોતા રમ્યા બે જણ. મેહુલ એચ જોશી, વાઇસ કેપ્ટન, કચ્છ ડિસ્ટ્રિક્ટ પંચાયત ક્રિકેટ ટીમ, ઓપનર બેટ્સમેન. હું સામત્રા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે કામ કરી રહ્યો છું. શરૂઆતની વાત કરીએ તો અમારી પહેલાં ગીર સોમનાથ, પછી મહીસાગર અને ત્યારબાદ બોટાદ સામે ક્વાર્ટર ફાઇનલ અને લીગ મેચીસ હતી. અમારી શરૂઆતમાં સફર આમ તો કહેવાય કે આખી ટુર્નામેન્ટ જ સારી હતી, પણ અમારા બે ખેલાડી લીગ મેચ ક્વાર્ટર મેચ દરમિયાન જ ઇન્જર્ડ થઈ ગયા અને છતાં પણ અમારી ટીમે બહુ સારું પરફોર્મન્સ કર્યું અને ફાઇનલમાં અમે જેવી બેટિંગ કરવી જોઈએ એવી અમારાથી થઈ નહીં, એટલે અમે એ હારના કારણ બન્યા. પહેલી મેચ હતી ગીર સોમનાથ સામે, એમાં હું એટલે કે મેહુલ જોશી મેન ઓફ ધ મેચ થયા હતો. બીજી મેચમાં પ્રવીણસિંહ સોઢા, ત્રીજી મેચમાં સના સુલેમાન અને ચોથી મેચમાં વિરલસિંહ જાડેજા મેન ઓફ ધ મેચ થયા હતા. અમારી ટીમના કેપ્ટન કે જેઓ 53 વર્ષની ઉંમરે એકદમ ફિટ એન્ડ ફાઇન છે, તો એ ફિટ અને બહુ સારી ફિલ્ડિંગ બદલ એમને ટુર્નામેન્ટના બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.